પાસખા. ઈશ્વર ફારો રાજાને ચેતવણી આપી કે તું ઇઝરાયેલી માણુને નહીં જવા દે, તે ચું માણુને ને જનાવરોમાંના પહેલ ખોળ્યા બધાને મારી નાખે. ફારોન રાજો ચું હામળી તેર ચું માનવા ને ઈશ્વરની વાત પાલવા નકારી દીધું. જો કોઈ ઈશ્વર પર ભરો કરે તિના લીધે એક વાટ આપી, તિનીથી તિનુના પહેલ ખોળ્યાને બસાવી હકાય, બધા કુટુંબના એક વારું ઘેટું લેવા ને તિનાનો ભોગ સડાવા. ઈશ્વર ઇઝરાયેલી માણુને કહ્યું કે ખેટાણની લોહી માથું થોલુક બાયણાને સોટકે સોપડો ને હેલું માં આથા વગેરેના રોટા ભેગું એકદમ ખાઈ જો, છે ખાતલા તેર છું તિનુને મિસર છોડવા લીધે તૈયાર રહવા કહ્યું. ઈશ્વર ઇઝરાયેલ માણુને દહીં કરવા કહ્યું તહીં છે કર્યું. અધલી રાતે ઈશ્વર મિસરના પહેલ ખોલ્યાને મારી નાખવા નીકળ્યો. બધા ઇઝરાયેલી માણુના બાયણાને સોટકે લોહી સોપડેલું હતું. કહા કે ઈશ્વર તિનુને રહવા દે. તિનુમાંના બધા હસવાઈ રહ્યા. ખેટાની લોહી હતી તિને તિનુને રહવા દીધલા. પણ મિસરના માણું ઈશ્વરનું નહીં માન્યા ને તિનાના નિયમ નહીં પાળ્યા. તિને ઈશ્વર તિનુના ઘર નહીં છોડ્યા ને ઈશ્વર મિસરના પહેલ ખોલ્યાને મારી નાખ્યા. મિસરના પહેલ ખોલ્યા બધા જલ્યાથી લેખને ફારૂનનો પહેલ ખોલ્યા લગી બધા મરી ગયા. મિસરમાં માણું મોટા દુઃખ લીધે રડવા બાજ્યા ને હોવાઈ ગયા. તેની રાતે ફારૂન રાજો મૂસાને ને હારૂને બોલાવીને કહ્યું, ઇઝરાયેલી માણુને લેખને હમણાં જ મિસર છોડી દો. મિસરના માણુ હોદે ઇઝરાયેલી માણુને એકદમ જવા કાલાવાલા કરી.